દુનિયાનું સર્વશ્રેષ્ઠ અધ્યાત્મ ચિંતન જે ગ્રંથોમાં સમાયેલું છે એવા શાસ્ત્રોનો પરિચય આપણે અહીંયા પામવાના છીએ આ ગ્રંથો માટે આપણે શાસ્ત્ર શબ્દ વાપરીએ છીએ સૌથી પહેલા આપણે એ જાણીએ કે શાસ્ત્રનો અર્થ શું થાય છે શાસ્ત્રોની ગહન વાતો છે એટલે અહીંયા આપણે આધુનિકતાની મદદ લઈએ છીએ આ સ્ક્રીન ઉપર કેટલીક સ્લાઇડ દ્વારા આપણે આ બધીને વાતોને પામવા માટે પ્રયત્ન કરીશું શાસ્ત્ર એટલે શું આ શબ્દ કેવી રીતે બન્યો શાસ્ત્રી છે ત્રાયતે શાસ્ત્ર જે શાસન કરે અને શાસન પણ શા માટે ત્રાયતે આપણા સૌની રક્ષા માટે જે શાસન કરે જે રક્ષા કરે તે શાસ્ત્ર સનાતન સિદ્ધાંતો અને એ સિદ્ધાંતોને અનુકૂળ એવા વિષયોનું વિધાન એ જે સિદ્ધાંતો એને આચરણ કરવાની રીત એ સિદ્ધાંતોમાં જે પ્રતિકૂળ વિષયો હોય એ વિષયોનો નિષેધ કે આ ન કરવું વગેરે દ્વારા જે આપણી ઉપર શાસન કરે અને રક્ષણ કરે એને શાસ્ત્ર કહેવાય કોઈ પણ પુસ્તકને શાસ્ત્ર કહેવામાં નથી આવતું જે પુસ્તકની અંદર આ પ્રકારનું શાસન રક્ષણ માટેનું શાસન સમાયેલું હોય એને આપણે શાસ્ત્ર કહીએ છીએ આ એક શાસ્ત્રની વ્યાખ્યા છે કયા છે એ શ્રેષ્ઠ શાસ્ત્રો નેક્સ્ટ ભારત વર્ષના શ્રેષ્ઠ શાસ્ત્રો આપણે જોઈએ સૌથી પ્રથમ જેમાંથી બધું જ જ્ઞાન નીકળ્યું છે જ્ઞાનની ગંગોત્રી આપણે કહીએ એવા આપણા વેદો એ વેદોમાં સમાયેલા આપણા ઉપનિષદો રામાયણ અને મહાભારત જેવા ઇતિહાસ ગ્રંથ એ મહાભારતમાં સમાયેલી ભગવદ્ ગીતા ઉપનિષદ અને ભગવદ્ ગીતાના આધારે લખાયેલ ગ્રંથ બ્રહ્મસૂત્ર ભક્તિ માટે લખાયેલા ગ્રંથો પુરાણો આચાર વ્યવહાર અને પાયશ્ચિતની રીત સમજાવતા સ્મૃતિ ગ્રંથો અને બધાનો જ સાર કાઢીને જેમાં લખવામાં આવ્યું એવા વચનામૃત જેવા ગ્રંથો એ ભારત વર્ષના શ્રેષ્ઠ શાસ્ત્રો કહેવાય છે આ પુસ્તકો નથી આ શાસ્ત્રો છે આપણા જીવન ઉપર શાસન કરે છે એક દિશા આપણને પ્રેરે છે અહીંયા આપણે જે પરિચય કેળવવાના છીએ તો સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આમાંથી કેટલાક શાસ્ત્રો જે ખૂબ જ અગત્યના છે ભારતના દરેક સંપ્રદાયોની અંદર જેનો ખૂબ જ મહિમા ગવાયો છે એવા શાસ્ત્રોનો પરિચય કેળવીશું નેક્સ્ટ પ્રસ્થાન ત્રય આવો એક શબ્દ વર્ગમાં વપરાય છે ત્રય શબ્દ સંભળાય એટલે આપણને ત્રણ સંખ્યાનું જ્ઞાન તો થાય છે ત્રણ પ્રકારના પ્રસ્થાન છે એક નિયમ છે એવો કે કોઈ પણ સંપ્રદાયને જો દુનિયાની અંદર પોતાનો પાયો સ્થિર કરવો હોય તો એણે પોતાના સંપ્રદાયના સિદ્ધાંતોને આ પ્રસ્થાન ત્રય દ્વારા સ્થાપન કરવાના હોય છે કઈ છે આ પ્રસ્થાન ત્રય કયા ત્રણ ગ્રંથોનો એમાં સમાવેશ છે નીચે લખ્યા છે ઉપનિષદ શ્રીમદ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર હવે શા માટે આ ત્રણ ગ્રંથોને પ્રસ્થાન કહેવામાં આવે છે એ આપણે જોઈએ નેક્સ્ટ પ્રસ્થાન એટલે શું પ્રસ્થાન એટલે સિદ્ધાંતનું પ્રસ્થાપન કરતું શાસ્ત્ર ગમે તેવા લખાણ નહીં કોકને વિચાર આવી ગયો અને એક પુસ્તક લખી નાખ્યું એવું નહીં પણ જે હેતુસર લખાયેલું હોય અને હેતુ પણ કેવો પોતાના સિદ્ધાંતનો હેતુ તો પ્રસ્થાન એટલે સિદ્ધાંતનું પ્રસ્થાપન કરતું શાસ્ત્ર પ્રસ્થાન ત્રય આવા ત્રણ શાસ્ત્રો ભારત વર્ષમાં છે એ આપણે જોઈ રહ્યા છીએ એની આગળ આપણે વિગત મેળવીએ નેક્સ્ટ આ ત્રણ પ્રસ્થાન જે છે એમાંથી સર્વપ્રથમ આવે છે ઉપનિષદ ઉપનિષદ એના દ્વારા સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવામાં આવે છે પણ એ ઉપનિષદ માટે એવો એક શબ્દ વપરાય છે શ્રુતિ પ્રસ્થાન કારણ કે ઉપનિષદના વાક્યોને શ્રુતિ કહેવામાં આવે છે ધર્મગ્રંથના વાક્યોને સ્મૃતિ કહેવામાં આવે છે તો ઉપનિષદ છે એ શ્રુતિ પ્રસ્થાન છે સ્વતઃ પ્રમાણ એને કોઈનું પ્રમાણ શોધવાનું હોય નહીં ઉપનિષદ કોઈનો આધાર લઈને વાત ન કરે ઉપનિષદ સિવાયના ગ્રંથ હોય ને એને ઉપનિષદના આધાર લેવાના હોય આ સ્વતઃ પ્રમાણ પરમ પ્રમાણ ગ્રંથ છે ઉપનિષદને શ્રુતિ પ્રસ્થાન કહેવામાં આવે છે શ્રીમદ ભગવદ્ ગીતા વિશેષ આપણે વિગત આગળ મેળવવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાને સ્મૃતિ પ્રસ્થાન કહેવામાં આવે છે શ્રુતિ અને સ્મૃતિની અંદર પતિ અને પત્ની જેવો સંબંધ છે પતિવ્રતા નારી જેમ પતિને અનુસરે એમ સ્મૃતિ એને જ કહેવાય જે શ્રુતિને અનુસરે વેદ વિરુદ્ધ કે ઉપનિષદ વિરુદ્ધનું કોઈ પણ વાક્ય સ્મૃતિ ગ્રંથની અંદર જોવામાં મળે નહીં અને જો વિરોધ હોય તો એને સ્મૃતિ જ માનવામાં નથી આવતું ભગવદ્ ગીતાને સ્મૃતિ પ્રસ્થાન કહેવામાં આવે છે બીજું કામ સ્મૃતિ પ્રસ્થાનનું એ હોય છે કે શ્રુતિની અંદર જે વાત થઈ ઉપનિષદોમાં જે વાત થઈ એની પુષ્ટિ કરવી એના અર્થોનું પોષણ કરવું એના અર્થોને સમજાવવા એનો વિસ્તાર કરવો વગેરે ત્રીજું પ્રસ્થાન છે બ્રહ્મસૂત્ર વ્યાસજીએ લખ્યું છે એને શબ્દ વાપરવામાં આવે છે તર્ક પ્રસ્થાન ભારત વર્ષનો કોઈ પણ નાગરિક હોય અને એના લોહીની અંદર જો હિન્દુત્વ હોય તો આ બે ગ્રંથોને તો એ સીધા જ માની લેશે શ્રદ્ધા છે ઉપનિષદોમાં આપણને સૌને શ્રદ્ધા છે એમાં આપણે શંકા નથી કરવાના શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણને શ્રદ્ધા છે પણ કેટલાક લોકો એવા પણ છે જે લોકોને આ ગ્રંથોમાં શ્રદ્ધા નથી અથવા તો જે ભારતીય છે જે હિન્દુ છે છતાં પણ કોકના સંઘને લઈને કંઈક અશ્રદ્ધા ઊભી થઈ છે એ દૂર થઈ જાય એના માટે વ્યાસજીએ તર્ક પ્રસ્થાન લખ્યું આમાં બધું તર્કથી સાબિત કરવામાં આવે છે તર્ક એટલે લોજિક સ્વામિનારાયણ ભગવાને લખ્યું વચનામૃતની અંદર કે કોઈ પણ પોતાનો સિદ્ધાંત સ્થાપિત કરવો હોય તો કે તમે વ્યાસનું પ્રમાણ લાવો વ્યાસજી કે તો અમે માનીએ કેમ તર્ક પ્રસ્થાન પણ લખ્યું છે એ બહુ જ બુદ્ધિશાળી હતા તો આ બ્રહ્મસૂત્રની અંદર એમને તર્ક દ્વારા આપણી જે ભારતીય માન્યતાઓ છે ખાસ કરીને ભગવાન છે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કારણ છે વગેરે જે મૂળભૂત સિદ્ધાંતો છે એનું સ્થાપન એમને આ ગ્રંથ દ્વારા કર્યું એને બ્રહ્મસૂત્ર એટલે આ જે ત્રણ ગ્રંથો છે એ ભેગા થઈને એને પ્રસ્થાન ત્રય કહેવામાં આવે છે એમાં આપણે પ્રથમ પ્રસ્થાન ઉપનિષદને જોઈએ હવે ઉપનિષદની વાત કરવી હોય ઉપનિષદ નામ સાંભળી અને આપણા મનની અંદર એક દિવ્ય ગ્રંથ એની કલ્પના થઈ આવે છે આ ઉપનિષદો જેમ અત્યારે કોઈ વ્યક્તિ કંઈક લખાણ કરે એ રીતે લખાયેલા ગ્રંથો નથી ઉપનિષદો અનાદિના છે હવે ઉપનિષદનો પરિચય આપણે કેળવવો હોય તો આ ઉપનિષદોનું જે ઘર છે એને આપણે પેલા જાણવું જોઈએ ઉપનિષદ મુકાયેલા ક્યાં છે એની જગ્યા ક્યાં છે શું સ્વતંત્ર ગ્રંથો છે આ અલગ પુસ્તકો બહાર પાડવામાં આવ્યા ઈશાવાસ્ય ઉપનિષદ કે ઉપનિષદ કઠો ઉપનિષદ સ્વતંત્ર ગ્રંથો છે શું છે ના એ સ્વતંત્ર ગ્રંથો નથી ઉપનિષદ એટલે શું નેક્સ્ટ આપણા ઉપનિષદોનું ઘર એટલે વેદ ઉપનિષદોને સમજવા માટે આપણે વેદોને સમજવા જોઈશે જો વેદોનો મહિમા સમજાયેલો હશે ખરેખર વેદ શું છે લોકો તો આજે કેવું છે કે વેદનું નામ સાંભળે એટલે સમજતા હશે કે આ બ્રાહ્મણનો કંઈક વિષય હશે બ્રાહ્મણો ભણતા હોય ભણાવતા હોય કર્મકાંડની કંઈક વાત આવતી હશે ઇન્દ્રાય સ્વાહા સ્વાહ સ્વાહા સ્વાહ કરતા હશે કંઈક વેદ શું છે તો ઉપનિષદોનું ઘર વેદ છે પેલા આપણે વેદ શબ્દોનો પરિચય લઈએ છીએ વેદના પરિચયમાં વેદ શબ્દ વેદ બન્યો કેવી રીતે તો એનો મૂળ શબ્દ સંસ્કૃત ભાષા પ્રમાણે મૂળ ધાતુ વિદ જેની ઉપરથી વિદ્યા શબ્દ બન્યો છે વિદ્યા એટલે જ્ઞાન વિદ ધાતુ નું અર્થ જ જાણવું એમ થાય છે વેદો છે એ જ્ઞાનનો ભંડાર છે સનાતન સિદ્ધાંતોનો એ ભંડાર છે ક્યારેય પણ પરિવર્તિત ન થનારા સિદ્ધાંતોનો એ ભંડાર છે વિદ શબ્દનો અર્થ જ જાણવું એવો થાય છે એટલે વેદ શબ્દનો અર્થ શું થયો વેદ એટલે સત્ય સનાતન જ્ઞાનનો પ્રકાશ કરતું દિવ્ય શાસ્ત્ર પણ હજી આટલાથી આપણને નહીં સમજાય કારણ કે આપણે ભારતીય સંસ્કૃતિનો મૂળ આધાર વેદ છે આટલું વાક્ય જ સાંભળ્યું છે હજી આપણે જો વેદની અંદર ઊંડા ઉતરીએ તો ખરેખર આપણને ખબર પડશે કે આ ભવ્ય ભારતીય સંસ્કૃતિ કેમ દુનિયાની અંદર ઝળહળે છે લોકો કેમ એનાથી આકર્ષિત થાય છે નેક્સ્ટ ચાર વેદ છે આપણે જાણીએ છીએ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ ચાર વેદોની અંદર મનુષ્ય માટે ઉપયોગી બધી જ વાતો છે એના માટે શાસ્ત્રોમાં આ શબ્દ વપરાય છે અભ્યુદય અને નિશ્રેયસ અભ્યુદય એટલે આ લોકમાં ઉન્નતિ કરવી જે જીવન એને પ્રાપ્ત થયું જે મનુષ્ય શરીર એને પ્રાપ્ત થયું એની અંદર સુખ મેળવવું એને અભ્યુદય કહેવાય અને નિઃશ્રેયસ એટલે એ જ શરીર વડે પરમ મોક્ષને પામવું અપુનરાવૃત્તિ આ શરીર પડી ગયા પછી ફરીથી સંસારમાં આવવું ન પડે મુક્તિ આ બંને વાતની સિદ્ધિ આ ચાર વેદને જાણવાથી થાય છે એક એક વેદના વિષયો વ્યાસજીએ ચાર વેદના વિભાગ કર્યા છે દરેકના પોતપોતાના સ્વતંત્ર વિષયો છે એમાં આપણે બહુ ઊંડા નથી ઉતરતા પરંતુ એટલું જોઈએ કે ઋગ્વેદ છે સૌથી મોટો વેદ અત્યારે ઋગ્વેદ છે જે મંત્રો સૌથી વધારે એમાં પ્રાપ્ત થાય છે એની અંદર માણસને મુક્તિ સુધી લઈ જનારા મંત્રો જેમાં જ્ઞાન હોય જેમાં ભક્તિની વાત હોય જેમાં ભગવાનની ઉપાસના કરવાની વાત હોય ભગવાનનું ધ્યાન કરવાની વાત હોય એવી વિશેષ વાતો ઋગ્વેદમાં છે યજુર્વેદની અંદર વિચારની સાથે સાથે કંઈક આચરણ પણ કરવાનું હોય છે જેમાં આપણે અત્યારે પૂજા કરીએ છીએ પ્રદક્ષિણા કરીએ છીએ દંડવત કરીએ છીએ વિધિ વિધાન આપણે જેને કહીએ યજ્ઞ વગેરે કરીએ છીએ આનું નિરૂપણ ખાસ કરીને યજુર્વેદમાં કરવામાં આવે છે સામવેદ એ સંગીત શાળા જેવો છે સંગીતમય વેદ છે ગીતિ પ્રધાન વેદ છે સામવેદ અત્યારે તો કેવું છે સંગીતની અંદર ભારતીય સંગીતની અંદર કોઈ પણ સંગીતકાર હોય તો એને કેટલી ખબર હોય તો સારગમ પદ નિશા સાત સ્વર છે અને સાથી રે ઉપર જઈએ તો વચ્ચે એક સ્વર બીજો એક મળે કોમળ રે એને કહે છે એ સિવાય બીજો કઈ બે સ્વરની વચ્ચે જગ્યા નથી પણ સામવેદની અંદર સાથી રેની વચ્ચે બીજા સાત સ્વરની વાત લખેલી છે એટલો ઊંડો સંગીતની દ્રષ્ટિએ સામવેદ છે માણસ સંગીતમય છે આપણી ચાલ સંગીતમય હોય છે આપણને ખબર નથી હોતી પણ અમુક રીધમમાં આપણે ચાલીએ છીએ આપણા જે કંઈ હાવભાવ પ્રગટ થાય છે એ પણ સંગીતમાં છે આપણને ખબર નથી અવાજમાંથી હાવભાવ કાઢી નાખો ને તો સામેવાળાને કંઈ સમજાય જ નહીં કે આને આનંદ થયો છે કે દુઃખ થાય છે ગુસ્સે થવા માટે સંગીત વાપરવું પડે જરા જોરથી અવાજ કરવો પડે સ્વર ઉપર ચડાવવો પડે છે ઋષિ મુનિએ વિચાર કર્યો કે આ સંગીતનો કઈ અધ્યાત્મ માટે ઉપયોગ થાય સામવેદ ગીતિ પ્રધાન વેદ છે અને સંગીતની સાથે મંત્રો ત્યાં મૂકેલા છે અથર્વવેદ અથર્વવેદની અંદર અધ્યાત્મ વિદ્યાની સાથે આપણે જે લોકની અંદર વિદ્યાઓ ગણીએ છીએ જેમ કે આપણે સૌ ડોક્ટરો અહીંયા ભેગા થયા છીએ આયુર્વેદ એ આખે આખો અથર્વવેદની અંદર સમાયેલો છે ધનુર્વેદ શસ્ત્ર વિદ્યા એની સાથે સાથે એન્જિનિયરિંગ લાઈન ગણિત ભૂગોળ નક્ષત્ર વિદ્યા વગેરે બધું જ અથર્વવેદની અંદર એના બીજ મળી આવે છે ટૂંકમાં માણસનું અભ્યુદય અને નિશ્રેષ કેતા આલોક અને પરલોક બંનેની વાત સિદ્ધ કરાવી શકે એવા આ ચાર વેદ છે એ વેદ કેટલા મહાન છે એ વેદનું એક વાક્ય કેટલું અગત્યનું છે એને જાણવા માટે આપણે બીજી એક વાત જાણવી પડશે વેદના છ અંગો વિજ્ઞાનનો કોઈ ગ્રંથ ભણવો હોય તો સીધે સીધો એ ગ્રંથ ન ભણાય એ ગ્રંથ ભણવા માટેની પહેલા યોગ્યતા પ્રાપ્ત કરવી પડે એ લાઈન ઉપર જવું પડે એના જ ગ્રંથો વાંચવા પડે એમ વેદને જેને જાણવો છે વેદના કોઈ એકાદ વાક્યનું પણ અર્થઘટન જેને કરવું હોય એને કેટલા શાસ્ત્રોમાંથી પસાર થવું પડે કઈ યોગ્યતા કઈ ડિગ્રી લઈને જાય તો એને વેદ સમજાય તો એ છે આ વેદના છ અંગો વેદને સમજવા માટેના છ અંગો એટલે અહીંયા લખવામાં આવ્યું અંગ એટલે શું તો અંગ એટલે વેદના અધ્યયન માટેના સહાયભૂત શાસ્ત્રો વેદની તો વાત જ જુદી છે પણ વેદને સમજવા માટે બીજા છ શાસ્ત્રો ભણવા પડે એ છ શાસ્ત્ર કયા છે એક તો શિક્ષા બીજું કલ્પ ત્રીજું વ્યાકરણમ ત્રીજું નિરુક્તમ પછી છંદ અને જ્યોતિષ આ છ શાસ્ત્રો છે આપણે અત્યારે એવું માનીએ છીએ કે બુદ્ધિશાળીઓ બે હજાર આઠમાં જ જન્મે પણ આ શાસ્ત્રો જાણશે ત્યારે ખબર પડશે કે હવે તો બધા અજ્ઞાનીઓ જન્મે છે બુદ્ધિશાળીઓ પહેલા જન્મી ગયા આ છ અંગ છે શું એક પછી એક જોઈએ શિક્ષા શિક્ષા એટલે વેદના મંત્રોના ઉચ્ચાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોનું વર્ણન કરતું શાસ્ત્ર એક વાક્યને સાચવવા માટે કેટલી મહેનત આપણો માણસ અહીંયા કરતો હતો શું હશે વાક્યમાં કે જેને સાચવવા માટે એક આખું શાસ્ત્ર લખાણું છે શિક્ષાને કોઈ વ્યવસ્થિત ભણે એને બાર વર્ષ થાય એવા છે તો વેદ ક્યારે ભણે એટલે આપણે ત્યાં આઠ વર્ષનો છોકરો થાય ને ત્યારથી જ અષ્ટવર્ષમ બ્રાહ્મણ ઉપનયત અધ્યાપિત આવું એક વાક્ય છે કે આઠ વર્ષનો બાળક થાય એટલે ઉપનયત એટલે એને જનોય પહેરાવી જનોય એટલે એને ભણવા માટેની યોગ્યતા મળી ગઈ એની નિશાની છે અને પછી એને ભણાવવાનું ચાલુ કરી દો અને ત્યારથી ભણાવે અને બરાબર એની ઉંમર પાકે ત્યારે એને પંડિત કહેવાય શિક્ષા ઉચ્ચારણનું ધ્યાન શા માટે આજના દ્રષ્ટિકોણથી આને આપણો આનો વિચાર આપણે નથી કરવાનો આપણે એ પ્રાચીન કાળમાં જઈએ થોડી માટે જ્યારે લખવાની કોઈ પદ્ધતિ નથી હમણાં આપણે જોયું ને ઉપનિષદો માટે શ્રુતિ શબ્દ વાપરવામાં આવે છે શ્રુતિ સાંભળવું એ વખતની અંદર અક્ષરો લખાતા નહોતા બોલાતા હતા લખવાની રીત જ નહોતી કાગળ જેવી કોઈ વસ્તુ જ નહોતી કેમ આવું પણ શા માટે તો એ લોકો સમજતા હતા કે લખવા માટે પેન જોઈએ એટલે બીજી વસ્તુ ઉપર આધાર રાખવાનો કલર મેળવવા પડે કાગળ મેળવવો પડે કેટલી મહેનત કરવી બોલવાનું તો ભગવાને જન્મથી જ આપ્યું છે બહારની કોઈ વસ્તુ નહીં એ લાંબા સમય સુધી ટકે એને સાચવવાની કોઈ મુશ્કેલી નહીં વેદની અંદર વેદનું એક એક વાક્ય હોય ને એ આઈન્સ્ટાઈનના સિદ્ધાંતો જેવું હતું એટલે સૌથી પહેલા તો શું હતું કે અત્યારે જેમ લાયબ્રેરીની અંદર આપણે પુસ્તકો સાચવીએ ને એ વખતે પુસ્તક એટલે શું માણસ જ પુસ્તક હતો તો જેમ પુસ્તકની જાળવણી કરવામાં આવતી માણસને જાળવવો પડે જેને વેદ ખબર હોય ને મોઢે હોય તો એને સાચવવો પડે એ માણસ જો મરી ગયો તો વેદના વાક્યો ગયા લખવાની રીત નહોતી આજના દ્રષ્ટિકોણથી નહીં વિચાર કરતા તો હજારો વાક્ય સાચવવા હોય તો શું કરવું પડે હજારો માણસોને સાચવવા પડે એટલે અત્યારે આપણે એવા વાક્યો સાંભળીએ છીએ કે બ્રાહ્મણની પૂજા કરવી બ્રાહ્મણો છે સર્વદેવમય છે બ્રાહ્મણ આવે ત્યારે એને જમાડવો કેમ કે ભાઈ તમે વેદને સાચવો તમે અમારી લાયબ્રેરી છો તમે જતા રહેશો તો બધા પુસ્તકો જતા રહેશે બરાબર છે બ્રાહ્મણો વેદને સાચવે પણ એ સાચવવામાં પછી ધ્યાન તો રાખવું પડે એ ધ્યાન રાખવાનું શાસ્ત્ર છે ને આ શિક્ષા છે હવે તો બોલીને ધ્યાન રાખવાનું છે એને સમજવાની જરૂર નથી આમાં જુદા જુદા પ્રકારના એમાં પાછા વિભાગ હોય કેટલાક બ્રાહ્મણોએ વેદ સાચવવાના જ હોય એના અર્થની ચિંતા નહીં કરવાની એને બોલે જ રાખવાનું બેઠા બેઠા એને વેદપાઠી બ્રાહ્મણ કહેવાય આપણે આગળ જોવાના છીએ કેટલાકને વેદપાઠ ન હોય કદાચ મોઢે ન હોય એના શિષ્યને કહે છે ફલાણો મંત્ર બોલો એ બોલે અર્થ પોતે કરે તે વિજ્ઞાની હોય પાછો બે ભેગા થઈને કામ ચાલે પણ માણસોને રોકી રાખવા પડતા હતા એ વખતમાં એક મોટો સમુદાય આવા એક કામની અંદર હોય તો શિક્ષા એને કહેવાય કે ઉચ્ચાર મંત્રના ઉચ્ચારની અંદર જ ઊંડા ઉતરો એનું એક વિજ્ઞાન બનાવ્યું એ લોકોએ શું કરવાનું અહીંયા એક તૈતરીય શિક્ષાવલીનો મંત્ર મૂક્યો છે અથ શિક્ષા વર્ણ સ્વર માત્રાબલમ સામ સંતાન ઇત્યુક્ત શિક્ષાધ્યાય શિક્ષા એટલે શું એનું શાસ્ત્રીય નિરૂપણ અહીંયા કરવામાં આવ્યું છે વર્ણ સ્વર માત્રા અને બળ આ ચાર વસ્તુનું ધ્યાન વેદ મંત્રના ઉચ્ચાર કરતી વખતે રાખવું જોઈએ શું છે એ ચાર વસ્તુઓ એ આપણે જોઈએ વર્ણ એટલે શું તો જેમ લખેલું છે એ જ શબ્દનો ઉચ્ચાર કરો ગડબડ નહીં કરવાની ક્યાં ગડબડ આપણને એમાં શું લખેલું જ બધા વાંચતા હોય છે ના ભાઈ એવું નથી હોતું તમે કાઠિયાવાડમાં જાઓ તો લખેલું કંઈક હોય ને વાંચે કંઈક પણ આ કાઠિયાવાડની જ વાત છે એવું કંઈ નહીં ચરોતરમાં જાઓ લખેલું હોય પાણી અને વાંચે પોણી ન ચાલે વેદ પાઠમાં ન ચાલે ગડબડ કરી નાખે સિદ્ધાંતમાં ગડબડ થઈ જાય સૌથી પહેલી વાત છે કે શબ્દનો વ્યવસ્થિત ઉચ્ચાર કરવો એક પ્રસંગ યાદ આવે છે રમોજી પ્રસંગ છે ગોંડલની અંદર સંતોની શિબિર હતી શિયાળાના સમયમાં અને એ વખતે જૂનું બાંધકામ હતું તો ત્યાં જૂના પ્રકારે બધા સંડાસ બાથરૂમ ને બધી વ્યવસ્થા હતી અને એક જ બલ્બ હતો સંતો નાવા માટે વહેલા ઉઠે એટલે સાડા ત્રણ વાગ્યાથી નાહવા ધોવાની શરૂઆત થઈ જાય એમાં કોઈ એક સંત નાવા માટે ગયા અને એમને આ બલ્બ ક્યાંથી શરૂ કરવો ચાલુ કરવો એની સ્વીચ મળે નહીં તો ગોંડલના કોઠારી સ્વામી હજી પણ છે જ્ઞાની સ્વામી એ પણ ત્યાં જ હતા નાવા માટે જ આવ્યા અને એમણે જોયું કે ફલાણા સંત છે એ સ્વીચ શોધે છે આ લાઇટની તેમણે મદદ કરવાની ભાવનાથી બોલ્યું કે ન્યા સાફ છે ન્યા સાફ છે તો પેલા સંત દોડીને બાર આવતા રહ્યા એટલે આમાં કેવું છે પેલા શબ્દો નો વ્યવસ્થિત ઉચ્ચાર કરવો હવે એવી વ્યક્તિને જો વેદ વાંચવા આપી દીધા હોય તો બધા ચ ના સ કરી નાખે સ ના ચ કરી નાખે એ ન ચાલે એનું કારણ એટલું જ છે કે આ વેદની સાથે વિજ્ઞાન હતું એમાં આપણે સનાતન સિદ્ધાંતો હતા અત્યારનું વિજ્ઞાન છે ને એના અંતઃકરણ ને તમે પૂછો અમેરિકા વાળાને કે જર્મની વાળાને તો એ લોકોનું અંતર તો એમ જ કે છે કે અમે ભારતમાંથી ચોરી કરીએ છીએ આપણા શાસ્ત્રોમાંથી બીજો શોધીને સંશોધનો થાય છે એટલે ઋષિ મુનિઓ આવું એક ધ્યાન રાખતા શબ્દોને વ્યવસ્થિત બોલવા બીજી વાત સ્વરાહ હવે એકલું બોલીએ તો યાદ રહેતું નથી એની સાથે સ્વર એટલે એની સાથે સંગીત ભેળવો એટલે શું ઉદાત્ અનુદાત અને સ્વરિત ત્રણ પ્રકારના સ્વર છે ઉદાત એટલે સ્વરને ઊંચો ચડાવવો અનુદાત એટલે સ્વરને નીચે ઉતારવો અને સ્વરિત એટલે વચ્ચે ચલાવવો હમણાં આપણે જોઈશું એક મંત્ર દ્વારા કેવી રીતે હમણાં એક મંત્ર આપણે શિક્ષાનો બોલ્યા એમાં પણ આ ત્રણ સ્વર હતા વેદપાઠ કેવી રીતે થતો હોય છે ઘણી વાર આપણે સાંભળ્યું પણ હશે અહીંયા આપણે પછી ઉદાહરણ એનું જોવાના છીએ પણ એમાં સ્વર કેવો મૂકવો શબ્દ તો બરાબર છે પણ શબ્દો ઉપર સંગીત હોય છે ને એવી રીતે પછી ત્રીજી વાત છે માત્રા માત્રા એટલે શું શબ્દને કેટલો લાંબો કરવો હવે એક જ શબ્દ હોય દાખલા તરીકે આપણે બોલીએ છીએ ગુણાતીતો ક્ષરમ બ્રહ્મ તો એની માત્રા કેટલી રાખવી એને સમય કેટલો આપવો બહુ ધીમે ધીમે બોલીએ તો ગોળાંબુ ચાલ્યું તો બહુ પૂરું ન થાય લોકો કંટાળી જાય એનો સમય પણ નક્કી કર્યો છે એને શું કહેવામાં આવે છે માત્રા એટલે સમય રસ્વ દીર્ઘ આપણે રસ્વઈને દીર્ઘય બોલવા ટેવાયેલા છીએ એ શું છે તો જે તે શબ્દને તમારે કેટલો લાંબો બોલવાનો છે એ બતાવે છે રસ્વ એટલે શું દીર્ઘ એટલે શું આપણને લાગે કે આ બધા છે ને વ્યાકરણના વિષયો છે ને અહીંયા ક્યાં શરૂ થયું આ પણ આ એટલે શરૂ થયું છે કે બે હજાર આઠમાં માં જ બુદ્ધિશાળીઓ જન્મતા નથી આપણી જે વેદ પરંપરા છે એ કેટલી ઊંડી છે અને કેટલી વૈજ્ઞાનિક છે એ સમજવા માટે પ્રયત્ન કરીએ રસ્વ કોને કહેવાય તો વ્યાકરણના ઋષિઓ કે છે કે એક ચપટી વગાડતા જેટલો સમય થાય એને રસ્વ સમજવું બે ચપટી વગાડતા જેટલો સમય થાય એને દીર્ઘ સમજવો અને હજી એક લખ્યો છે અહીંયા પ્લૂત આ શબ્દ તમે નહીં સાંભળ્યો હોય પણ બે કરતા વધારે ચપટી વગાડતા જેટલો સમય થાય એને પ્લૂત કહેવાય એનો ઉપયોગ ક્યાં કરીએ છે બધા જ માણસો આ પ્લૂતનો પણ ઉપયોગ કરે છે રોજ કરે છે ક્યારે કોકને બોલાવવો હોય ને ત્યારે ધારો કે કોઈ રાજુ નામનો છોકરો હોય તેને બોલાવવો હોય ને તો આપણે છેલ્લા સ્વરને પ્લૂત કરવો પડે એ રાજુ તો લાંબો થયો થોડુંક સહજ છે આ બધું શું છે સહજ વેદના મંત્રોમાં એ નક્કી કરીને આપ્યું છે કે કયા વર્ણને તમારે રસ્વ બોલો કયાને દીર્ઘ બોલો અને કયાને પ્લુત બોલો આનો ફાયદો શું થાય કે સમજો કે કોઈ વેદનો વેદતા ગુજરાતમાં બેઠો છે અને એના હાથમાં એક વેદનો મંત્ર છે કોઈ વેદનો વેદતા હિમાલયમાં બેઠો છે અથવા તો કોઈ કન્યાકુમારી જેવા સ્થળમાં છે પણ એમની પાસે રસ્વ દીર્ઘ પ્લુત સમય પણ છે બોલવાનો કે આ મંત્ર આટલા ટાઈમમાં પૂરો થવો જોઈએ તો ત્રણેય જણા જુદી જગ્યાએ છે પણ મંત્ર પાઠ એક સરખા ટાઈમમાં પૂરો કરશે અને ત્રણે કદાચ ભેગા થયા ને તો એક સરખું ગાન કરી શકે એવી એક વ્યવસ્થા આપણે વિચારી કે એક સ્વર પણ આખો પાછો ન થવો જોઈએ રસ્વ દીર્ઘયમાં પણ ફેર ન પડવો જોઈએ એટલું ધ્યાન આપણે રાખ્યું પછી બીજી વાત આવે છે બળ બળ એટલે શક્તિ હવે અવાજ જોરથી કરવો અથવા ધીમેથી કરવું સ્વર એનું એ રાખીએ પણ શક્તિ વધારવાની વાત છે એનું પણ નિયંત્રણ અહીંયા કરવામાં આવે એટલે લખ્યું કે પ્રાણનો વિનિયોગ બોલીએ છીએ પ્રાણવાયુ છે હવા અંદરથી નીકળે છે અમુક જગ્યાએ ભટકે ભટકાઈને નીકળે છે અને જે તે વર્ણો એમાંથી બની આવે છે એટલે પ્રાણનો વિનિયોગ કેવી રીતે કરવો જરૂરિયાત પ્રમાણે અવાજમાં તાકાત વધારવી કે ઘટાડવી આટલું બધું નક્કી કરીને એ લોકો ગયા છે આટલું જેમાં વર્ણન કરવામાં આવે ને એને શિક્ષા નામનો ગ્રંથ કહેવાય હવે આપ વિચાર કરો કે આટલું બંધારણ હોય કોઈ એક મંત્રમાં ફેરફાર થાય હા ભણીને ગયો હોય તો ન થાય અને ભણ્યા વગર ન હોય તો થાય પણ ખરું પણ એટલું બધું ધ્યાન રાખવામાં આવતું એક ઉદાહરણ આપણે અહીંયા જોઈએ શિક્ષાનું દાખલા તરીકે આ એક મંત્ર છે કેવી રીતે આની અંદર વર્ણ સ્વર માત્રા અને બળ બધું જ એક સાથે કેવી રીતે ચાલે છે એ આપણને ખ્યાલ આવશે આ સ્વાધ્યાય પ્રશંસા નામનો એક વિભાગ છે તૈતરીય ઉપનિષદમાં એનો મંત્ર લખ્યો છે ત્રણ પ્રકારના આપણે સ્વર જે ઉદાત અનુદાત અને સ્વરિત ઊંચેથી ગાવું નીચેથી ગાવું અને મધ્યમ અહીંયા જ્યાં ઉપર લીટો કર્યો છે ઉભો લીટો આ વ સ્વર છે જે વર્ણ એની ઉપર ઊભો લીટો છે એવી એક નિશાની બતાવે છે કે આ અક્ષર તમે જયારે બોલો ત્યારે તમે ગાતી વખતે એક પગથિયું ઊંચા ચડી જજો એક સ્વર ઉપર ચડાવજો એની સૂચના છે જ્યાં નીચે આડો લીટો કર્યો છે એ એવું બતાવે છે કે એ અક્ષર તમે જ્યારે બોલો ત્યારે એક પગથિયું નીચે ઉતરજો અને એ સિવાયના વચ્ચેના પગથિયા છે હવે એ નિયમ પ્રમાણે જો આ મંત્ર બોલીએ તો કેવી રીતે બોલાય હું એનું ગાન કરું છું ओम ऋतम च स्वाध्याय प्रवचने च सत्यम च स्वाध्याय प्रवचने जो चो ज्या व आवस ज्या तोड उपर जसे थोड नीचे उतर जा जा उतरसे तपश्च स्वाध्याय प्रवचने च दमश स्वाध्याय प्रवचने च સ્વર ઉચ્ચાર બધું જ સાથે થાય ત્યારે આ મંત્ર આવી રીતે બોલાય આપણે સૌ વેદ અને ઉપનિષદ નો પરિચય કેળવીએ છીએ એટલે થોડી વાર માટે એક એક વાર હું આ બોલાવું છું આપ સૌ પણ મારી સાથે બોલજો એટલે વેદગાનનો એક પવિત્ર અવસર આપણને મળી જાય હું જેમ ઉચ્ચાર કરું એમ મારી સાથે મારા બોલ્યા પછી આપ સૌ બોલજો ઋતમ ચ સ્વાધ્યાય પ્રવચને सत्यम् च स्वाध्याय प्रवचने च तपश्च स्वाध्याय प्रवचने च दमश्च स्वाध्याय प्रवचने च શિક્ષામાં આટલું જ શીખવાડવામાં આવે એને અર્થ સાથે કઈ લેવા દેવા નથી એ ફક્ત ગાવાની રીતને સમજાવે અને છૂટું થઈ જાય છે બીજી વાત એક અંગ પૂરું થયું બીજું અંગ કલ્પ વેદને સમજવા માટે કલ્પ સૂત્રોને જાણવા જોઈએ કલ્પ એટલે શું તો જે આપણે પ્રયોગો કરીએ છીએ યજ્ઞ યાગાદીના અહીંયા યોગ લખ્યો ને યાગ સમજવાનો છે યજ્ઞના જે પ્રયોગની વિધિ કયો મંત્ર ક્યારે બોલવો પુરોહિત યજમાન વગેરે શું શું કરવું આ બધી જે બાબતો છે એની સ્પષ્ટતા કરતું શાસ્ત્ર એટલે કલ્પ એ કલ્પ ગ્રંથો અત્યારે કલ્પસૂત્ર કહેવામાં આવે છે એની અંદર આપસ્તંભ બૌદ્ધાયન આશ્વલાયન વગેરેના કલ્પસૂત્રો અત્યારે પ્રસિદ્ધ છે હવે નવાઈની વાત શું છે કે આમાં યજ્ઞ યાગાદીનું વિધાન હોય ને એટલે યજ્ઞનું કુંડું અત્યારે તો આપણે ભાડે લઈ આવીએ છીએ ઓલા મંડપવાળા પાસેથી એટલે એક સરખા જ હોય છે એમાં તો પણ વૈદિક યજ્ઞોના કુંડ જે બનાવવામાં આવતા એ જે તે વિધિ પ્રમાણે એક વિજ્ઞાન હતું વિજ્ઞાન હતું તો એની અંદર ચતુષ્કોણ કુંડ હોય ષટકોણ હોય સપ્તકોણ હોય પંચકોણ હોય વર્તુલાકાર હોય અર્ધવર્તુલાકાર હોય પદ્માકાર એટલે કમળ જેવું હોય એની અંદર ભૂમિતિની જરૂર પડે ગણિતની જરૂર પડે એનાથી ભરપૂર આ કલ્પ નામનું શાસ્ત્ર છે એ વાત આપણે અહીંયા લખી છે અને એને લઈને પછી યજ્ઞ વેદીઓની બાંધણી કરવામાં આવતી તો એવા આ કલ્પ સૂત્રનું જ્ઞાન એટલે શું કરે એક મંત્ર બરાબર ગવાયો હોય હવે એમાં એ મંત્રની અંદર કોઈક યજ્ઞની વાત હોય તો ધારો કે અશ્વમેઘ યજ્ઞ લખ્યો છે તો અશ્વમેઘ યજ્ઞમાં શું શું કરવાનું હોય એ કોણ સમજાવશે કલ્પ એટલે કલ્પને જાણીને પછી એ યજ્ઞનું વિશેષ વાત આપણે સમજી શકીએ હવે ત્રીજું અંગ આવે છે વ્યાકરણ ગ્રામર જેને કહીએ છીએ જ્યાં સુધી વ્યાકરણનું જ્ઞાન ન હોય ત્યાં સુધી ભાષાની અંદર પ્રગતિ થઈ શકતી નથી વ્યાકરીયંતે શબ્દ અને વ્યાકરણમ પ્રકૃતિ અને પ્રત્યયના વિભાજન દ્વારા શબ્દોની વ્યુત્પત્તિ કરતું શાસ્ત્ર એક એક શબ્દને સમજાવે દ્રષ્ટાંત અહીંયા સેલા મૂક્યા છે આપણને ખબર પડે વ્યાકરણમાં લોકો શું કરતા હોય છે ધારો કે રામ શબ્દ છે તો આપણને રામ એટલે કેટલી ખબર પડે કે દશરથના દીકરા અને સીતાના પતિ પણ વ્યાકરણ શાસ્ત્ર પ્રમાણે રામ શબ્દનો અર્થ કરવો હોય તો એ લોકો એવી રીતે બોલે રમંતે યોગી ન રામઃ જેની અંદર યોગીઓ પણ રમમાણ થઈ જાય છે એને શું કહેવામાં આવે રામ આ વ્યાકરણ કહેશે કૃષ્ણ શબ્દ અહીંયા લખ્યો છે કેવી રીતે બન્યો કૃષ્ણ શબ્દ તો કરશતી દુઃખાનીતિ કૃષ્ણ હા જે લોકોના દુઃખને ખેંચી લે છે કરશતી આકર્ષણ કહીએ ને આપણે શું ખેંચે છે દુઃખ લોકોના દુઃખોને ખેંચી લે છે એટલે કૃષ્ણ આ વ્યાખ્યાઓ બધી કોણ કરી આપે આપણને વ્યાકરણ એ મૂળ શબ્દ ઉપર જાય શબ્દ કેવી રીતે બન્યો છે એમ કે ત્રીજો શબ્દ અહીંયા લખ્યો સહજાનંદ આપણા સૌના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તો વ્યાકરણ શાસ્ત્ર સહજાનંદ શબ્દને કેવી રીતે જુએ તો સહજ આનંદ હ સહ સહજ છે આનંદ જેનો સહજ એટલે શું એમાં પાછા બે શબ્દો છે સહ એટલે સાથે જ એટલે જન્મેલો શ્રીજી મહારાજ જન્મ્યા ને એની સાથે જ એનો આનંદ જન્મ્યો દુનિયાની અંદર લગભગ માણસો કહેવાય એ લોકો જન્મી જાય એનો આનંદ જન્મે નહીં ઘણા તો એમને એમ પાછા જતા રહે અને આનંદ જન્મ્યો જ ન હોય વ્યાકરણ છે ને શબ્દોને તોડે તોડે એવી રીતે તોડે કે શબ્દ તૂટી ન જાય પાછો એમાંથી અર્થ કંઈક નીકળે આવું જ્યાં નિરૂપણ કરવામાં આવ્યું હોય એને વ્યાકરણ કહેવાય કારણ કે વેદ અંતે તો વાક્યો છે શબ્દો છે એને આપણે સમજવા પડે તો વૈદિક વ્યાકરણના ગ્રંથો અત્યારે પ્રસિદ્ધ છે ઐન્દ્ર વ્યાકરણ કહેવાય છે કે ઇન્દ્ર લખ્યું છે પાણીનીય વ્યાકરણ જે અત્યારે પ્રસિદ્ધ છે દુનિયાની અંદર અને માલવ વ્યાકરણ વગેરે વગેરે આ વેદ માટે વપરાયેલા વ્યાકરણો છે નેક્સ્ટ નિરુક્ત આ એક અદભુત પુસ્તક છે નિરુક્ત એટલે શું વૈદિક શબ્દકોષ આ ડિક્શનરી છે એની અંદર સીધા જ અર્થો લખેલા હોય તરત કોઈકને જાણવું હોય ને એ લોકો માટે ડિક્શનરી હોય હંમેશા તો શ્રી યાસ્ક નામના મુનિ થઈ ગયા એમને નિરુક્ત નામનો એક અંગ લખ્યું છે જેની અંદર વૈદિક શબ્દોના અર્થો સીધે સીધા લખવામાં આવ્યા છે અત્યારે કોઈ પણ વ્યક્તિ વેદ ઉપર લખાણ કરીને અર્થઘટન કરવું હોય તો નિરૂપે જે વાત કરી હોય એનાથી જવાય નહીં એના કરેલા અર્થને પ્રમાણ તરીકે લેવામાં આવે છે આટલું પણ વેદને જાણવા નિરુક્ત એટલે ડિક્શનરી આખી મોઢે હોવી જોઈએ પછી એ વેદના અર્થોને કરી શકે એના પછીનું એક અંગ છે છંદ છંદ એટલે શું તો વેદ મંત્રોના બંધારણને સમજાવતું શાસ્ત્ર કેટલા ઊંડા ઉતર્યા છે આ લોકો ગમે તેમ લખાણ નહીં લખાણનું પણ બંધારણ આઠ અક્ષરમાં હોવું જોઈએ બાર અક્ષરમાં હોવું જોઈએ અગિયાર અક્ષરમાં હોવું જોઈએ વગેરે વગેરે બંધારણ એટલે વેદ મંત્રોના બંધારણને સમજાવતું શાસ્ત્ર એટલે જ છંદ એને કહેવામાં આવે છે લૌકિક છંદ એટલે શું આપણે બધા કહીએ છીએ ને શ્લોકો એ પણ છંદ છે આપણે મંગલાચરણ કહીએ શ્રીમદ સદગુરુ શાલિનમ તો વિક્રીડિત ઉપજાતિ ઇન્દ્રવજ્રા ઉપેન્દ્ર વજ્રા શ્રગધરા માલિની શાલિની તોટક આ બધા લૌકિક છંદો છે જેને લઈને લોકની અંદર આપણે બધા શ્લોકો કહીએ છીએ અહીંયા વૈદિક છંદોની વાત છે શા માટે છંદ હમણાં જ આપણે વાત કરીને કે મનુષ્ય છે ને એ સંગીતમય પ્રાણી છે આખો દિવસ એનો સંગીત સાથે વીતે છે એટલે જો એનો ઉપયોગ આપણે કરી લઈએ તો એનાથી આપણે સહેલાઈથી વેદ મંત્રોને યાદ રાખી શકીએ એટલે છંદનો ઉપયોગ કરવામાં આવે છે વેદના મુખ્ય સાત છંદો છે ગાયત્રી બૃહતી જગતિ અનુષ્ટુપ ઉષ્ણિક પંક્તિ અને ત્રિષ્ટુપ બીજા સામાન્ય છંદો પણ છે પણ મુખ્ય આ સાત છંદો છે એની અંદર પેલું નામ આપણે ગાયત્રી વાંચીએ છીએ એટલે આપણા મનની અંદર કંઈક જિજ્ઞાસા જાગે છે જે અત્યારે ગાયત્રી દેવીની ઉપાસના થાય છે એ શા માટે છે ગાયત્રી પરિવાર ચાલે છે કેમ તો વેદના જે સારા મંત્રો છે ઊંડા મંત્રો છે જેની અંદર સનાતન સિદ્ધાંતો સમાયેલા છે જેના અર્થો પણ ઉત્કૃષ્ટ છે એ જે મંત્રો લખાયેલા છે એનું બંધારણ જે છંદમાં થયું છે છંદનું નામ શું છે ગાયત્રી તો વાત સારી છે એટલે છંદ વખણાઈ ગયો અને છંદની પૂજા થાય એટલે મંત્રોની ઉપાસના કરવામાં આવતી કર્મકાંડી મીમાંસો આજથી ઘણા વર્ષો પહેલા થઈ ગયા અત્યારે તો બહુ એના સંપ્રદાયો ઓછા છે એ લોકો મંત્રની ઉપાસના કરે એટલે મંત્ર જ બોલવાના મંત્ર એટલે શું શબ્દ એટલે છંદ એમાંથી એક ગાયત્રીની ઉપાસના આવી અને એની અંદર અદભુત તત્વજ્ઞાન લખેલું હોય છે એટલે ગાયત્રી છે એ એક છંદનું નામ છે એટલે વેદના મંત્રોને અમુક અમુક છંદમાં મૂકેલા છે છંદ ઉપરથી ખબર પડી જાય કે આ વેદમાં કઈ વાત આવશે કારણ કે એ પણ નક્કી કર્યું છે કે આવી વાત કરવી હોય તો તમારે ગાયત્રી છંદ વાપરવો આવી વાત કરવી હોય તો બૃહતિ છંદ વાપરજો એ શું અક્ષરોના મેળ કરવા મેં તમને જેમ કહ્યું આઠ અક્ષરો બાર અક્ષરો નાના મોટા મંત્રો બધા કરવામાં આવે છે એવું એક છંદ શાસ્ત્ર અને છેલ્લું અંગ આવે છે જ્યોતિષ આ એક જ મંત્રને સમજવા છ જાણવાના છે જ્યોતિષ આપણને નવાઈ લાગે આ જ્યોતિષને વેદને શું લાગે વળગે વેદ નામના પુસ્તકને વાંચવા જ્યોતિષ ભણવું પડે હા ભણવું પડે આ જ્યોતિષ એટલે એ જ્યોતિષ નથી કે ભાઈ જોવો ને મારું જોશ શું થવાનું છે આપણું શું થવાનું છે એના માટે નહીં પણ આ બ્રહ્માંડનું સંચાલન કેવી રીતે ચાલે એના માટે આ વૈદિક જ્યોતિષ છે કોઈ પણ કર્મના સમયનું નિર્ધારણ કરી આપે છે કયું કર્મ ક્યારે કરવું જોઈએ એમ યોગ્ય સમયના નિર્ણયને કરતું શાસ્ત્ર એટલે જ્યોતિષ હવે એ વખતના ઋષિ મુનિઓ જે અત્યારનું વિજ્ઞાન કદાચ ક્યારે શોધશે ખબર નથી પણ કોઈ પણ પ્રકારના સાધનની મદદ લીધા વગર આપણે ગ્રહ નક્ષત્રોને શોધ્યા છે એટલું નહીં એ ગ્રહ નક્ષત્રોની અસર કેવી છે એ પણ આપણે જાણીએ છીએ સૂક્ષ્મ અસરોને આ છે ને કોઈ વ્યક્તિનો જન્મ થાય તો દાખલા તરીકે અહીંયા કોઈ વ્યક્તિનો જન્મ થાય એટલે તરત જ અત્યારે સાંજે સવા પાંચ વાગ્યા કોઈનો જન્મ થયો તો સવા પાંચ વાગે સૂર્ય ક્યાં હતો સવા પાંચ વાગે ચંદ્ર ક્યાં હતો ભલે દેખાતો નથી પણ ક્યાંક હોય તો ખરો ને પણ ક્યાં હતો એ વખતે બુધ નામનો ગ્રહ ક્યાં હતો ગુરુ નામનો ગ્રહ ક્યાં હતો શુક્ર ક્યાં છે વગેરે વગેરે દરેકની જગ્યાઓ જોવામાં આવે ચંદ્ર ફલાની જગ્યાએ હોય પણ જો સૂર્ય વધારે નજીક હોય તો ચંદ્રની અસર ઓછી થાય એવું દરેક ગ્રહો છે ને પોતપોતાની જગ્યાઓ બદલે એટલે અસર બદલાય એ અસર બદલતાની સાથે સાથે જે ટોટલ પરિણામ આવે બધું ભેગું થઈને ત્યારે એ વ્યક્તિ ઉપર જ્યોતિષ નક્કી થાય એને આપણે શું કહીએ છીએ કુંડળી તો સામાન્ય જ્યોતિષ એ શા માટે સફળ જાય તો ઋષિ મુનિઓ એવું સરસ ગણિત આપી ગયા છે ને તમને કંઈ ન ખબર પડતી હોય ગોખેલું ગણિત હોય ને તોય સાચા પડી જઈએ ગોખેલું આકાશ જોવાનું જ નહીં પુસ્તક જોવાનું પણ ગણિત પાકું હોવું જોઈએ પાછું ગણિતમાં ગડબડ હોય હવે ઘણા તો પોપટને બેસાડે છે તો સમજાતું જ નથી એટલે કે આપણે કંઈ પણ પૂછીએ ને એટલે પોપટને આજ્ઞા કરે પાંજરામાંથી અને પોપટ જે કાગળિયું ખેંચી લાવે ને એ આપણું જ્યોતિષ ઘણા જોડાવતા હોય છે બુદ્ધિશાળી માણસો પણ ઉભા તો હોય છે ત્યાં એવું નહીં વિજ્ઞાન આ શું છે વિજ્ઞાન છે સનાતન સત્યની વાતો છે આ બધી હવે એક જ સમયે બે વ્યક્તિના જન્મ થાય તો કોઈ ગુસ્સે ગુસ્સાવાળો બને છે કોઈ શાંત બને છે એ વાત કેવી છે એક જ જમીનની અંદર બાવળ નાખીએ અને આંબો નાખીએ તો બે જુદા જુગે છે ને એટલે મૂળ બીજ કેવું છે એ જોવાનું પાછું એ પણ જ્યોતિષ કહી આપે પણ એનો મૂળ યોગ શું હતો કે કયા સમયે કયું કાર્ય કરવું એનો નિર્ણય કરે કારણ કે યજ્ઞ યાગાદી યજ્ઞ એટલે પણ બહુ જ મોટી વિશાળ ભાવનાઓ છે એ મોટા મોટા પ્રયોગો છે દાખલા તરીકે કોઈ વ્યક્તિને દીકરા કોઈ વ્યક્તિને ત્યાં દીકરાનો જન્મ થતો નથી અને એને પુત્ર યાગ કરવાની વિધાન છે પુત્રેષ્ટિ યાગ એટલે શું અત્યારે આપણે જેમ કરીએ છીએ કોઈ મહારાજને બોલાવીએ અને ઘરની અંદર યજ્ઞ કરાવી લઈએ અને મહારાજ યજ્ઞ કરીને દક્ષિણા લઈને છૂટો થાય એની વાત નથી આ યજ્ઞો છ છ મહિના સુધી ચાલે પુત્રેષ્ટિ યાગ એટલે શું તો જે પતિ અને પત્ની હોય ને એને ચરી આપવામાં આવે એનું વિધાન હોય કે તમારે આટલું ખાવું આટલું ન ખાવું આ સમયે જાગવું એનું વિધાન કરતા કરતા અમુક વસ્તુ એને ખવડાવવામાં આવે દવા તરીકે યજ્ઞમાં પાછું લખેલું હોય એની અંદર એ લોકો ભેગા થવાનું હોય એમ કરતા કરતા છ સાત મહિના થાય ને યજ્ઞ ચાલ્યો એટલે શું એ ચરી એને છ સાત મહિના પાડવાની હોય અને પછી એ સ્ત્રી છે ને એ પોતે ગર્ભને ધારણ કરી શકે અને સો ટકા પરિણામ આવે આ તો બધી લૌકિક વસ્તુઓ છે ભગવાનની ઈચ્છાથી તો બધું જ થાય પણ ભગવાને એવી વ્યવસ્થા કરી છે આ દુનિયાની અંદર કે એ જો વ્યવસ્થાને આપણે અપનાવીએ ને તો આવી નાની નાની વાતો માટે તો ભગવાનની જરૂર પણ ન પડે પુત્રિ યાગ કારીરી યાગ આ બધા યજ્ઞો છે પણ એ યજ્ઞ કરવાના સમય એ જે નિર્ણય કરી આપે એને શું કહેવામાં આવે છે જ્યોતિષ લગત અને કાશ્યપ વગેરે ઋષિઓ થઈ ગયા એ લોકોના જ્યોતિષ ગ્રંથો અત્યારે પણ પ્રસિદ્ધ છે કહેવાનું તાત્પર્ય એ છે દુનિયામાં કોઈ એવું શાસ્ત્ર કે જેના એક વાક્યને સમજવા આવા બુદ્ધિસભર છ છ ગ્રંથો બીજા લખાણા હોય બાઇબલ બાઇબલના એક વાક્યને સમજવા માટે કોઈ અંગની વ્યવસ્થા છે ના તમે વાંચો કંઈ વાંધો નહીં કુરાન છે કોઈ અંગની વ્યવસ્થા અને એની સામે આ વેદને મૂકો કેટલું વિજ્ઞાન કેટલું ઊંડું ચિંતન લોકો એમને ભારત સામે નમતા નથી એમને નમતા નથી આ બધું છે ને આપણી પાસે એટલે નમે છે અને ડરે પણ છે અને ડરે પણ છે અને એક સમય આવશે એવો કે ભારત જયારે વિશ્વગુરુ હશે આગળ જોઈએ હવે આ તો છ અંગો દ્વારા વેદના વાક્યોને સમજવા એ બધી વાત કરી પણ એ વેદોને સાચવવા તો પડે ને સાચવે નહીં તો શું થાય તો એ વખતના ઋષિ મુનિઓને આપણે ધન્યવાદ આપીએ એમનો આભાર માનીએ કે એ લોકોએ આ બધું સાચવી રાખવું કેટલો દાખલો કર્યો છે તો અહીંયા આપણે જોઈએ છે વેદ રક્ષાના ઉપાયો સૌથી પહેલા એને બચાવવા હોય તો કોઈ ગ્રહસ્થ હોય બ્રાહ્મણ ગ્રહસ્થ તો એને શું કરવું પોતાના દીકરાને વેદ ભણાવી દેવો પરંપરા ચાલુ રહે કોઈ સ્કૂલમાં જવાની જરૂર નથી બધી સ્કૂલ જ જે પિતા જાણતો હોય એના દીકરાને ભણાવી દેવાનો ધારો કે કોઈ વેદ પાઠી બ્રાહ્મણ હોય હમણાં આપણે આગળ જોવાના છીએ તો એના દીકરાને શીખવાડી દેવાનું જેમ અત્યારે અહીંયા કોઈ કુંભકાર હોય એ ઘડો બનાવે એના છોકરાને શીખવાડી દે એમ આ પરંપરા ચાલુ રાખવાની જેનાથી જ્ઞાન જતું ન રહે લખવાની રીત ત્યારે નહોતી આપણે ભૂલવાનું નહીં પુસ્તકને યાદ જ નહીં કરવાનું કારણ કે આપણે ગોટાળો એમાં થાય કે ભાઈ ચોપડી છે ને શું વાંધો છે પણ અત્યારે ચોપડીઓ છે એ વખતમાં ચોપડી નહોતી માણસ જ પુસ્તક તરીકે વપરાતો તો પહેલું કામ એ કર્યું કે ઉચ્ચારણ અનુચ્ચારણ પરંપરા અત્યારે પણ મહારાષ્ટ્રની અંદર અમે એક વેદ પાઠશાળા જોયેલી જેની અંદર બટુકો શું કામ કરે છે રોજ સવારે ઊઠીને વેદ મંત્રોનું ગાન કરે તો આપણને લાગે બેઠા બેઠા વેદ્યા બ્રાહ્મણ એને આપણે શું કહીએ છીએ વેદ્યા બ્રાહ્મણ એટલે વેદ્યા એટલે એ બધી થિયરીઓ બોલે છે એમાંથી આ બધું અત્યારનું વિજ્ઞાન નીકળે છે જો એવી રીતે અનાદર થાય ને એ દેશ હંમેશા અધપતન બાજુ જતો હોય છે હવે કેવી રીતે આ લોકો વેદોને સાચવ્યા કારણ કે બોલીને જ સાચવવાનું હતું હવે સરસ આપણને એક આનંદ આવે એવી વાતો છે આ બધી વિવિધ પાઠો દ્વારા વેદનું સંરક્ષણ અલગ અલગ રીતે બોલે હવે એક સીધી સીધી રીતે બોલીએ ક્યારેક વચ્ચેનો અક્ષર એકાદો ખવાઈ જાય માણસ થાકી ગયો અને બોલે એ જુદી વાત છે માણસ સવારે ઉઠીને એકદમ ફ્રેશ થઈને બોલતો હોય સારું બોલતો હોય જેમ જેમ બોલતો જાય એમ થાકતો જાય બરાબર છે એટલે ઉચ્ચારણ ઉપર એની અસર થાય એવું ન થાય એટલે શું કર્યું અલગ અલગ શાખાઓમાં વેચી દીધું અને બોલવાની રીત પણ વેચી દીધી એ પણ જુદી જુદી કરી નાખી જેનાથી એક કાનો માત્ર પણ ખોવાઈ ન જાય વેદમાંથી એને પાઠ કહેવામાં આવે છે કેટલા પાઠ છે વિવિધ પાઠો દ્વારા વેદનું સંરક્ષણ એક સંહિતા પાઠ બીજો પદ પાઠ ત્રીજો ક્રમ પાઠ ત્રીજો જટા પાઠ ચોથો ઘનપાઠ વગેરે વગેરે શું છે આ બધા પાઠો જોઈએ આપણે એક પછી એક સંહિતા પાઠ એટલે શું સંહિતા પાઠમાં કેવું કરવાનું હોય કે સળંગ વેદ મંત્રોનું ગાન કરવાનું બસ લીટ્યું હોય જેમ છે ને એમ વાંચી જવાની એમાં કોઈ ફેરફાર નહીં કરવાના દાખલા તરીકે ત્રેતરીયો ઉપનિષદ છે એનો કોઈ સંહિતા પાઠી કોઈ મંત્ર બોલે અહીંયા આપણે એક મંત્ર લખ્યો છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ આ એક મંત્ર છે તો કોઈ સંહિતા પાઠવાળો બ્રાહ્મણ હોય ને એને શું કરવાનું કોઈ ફેરફાર નહીં કરવાનો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ બેઠો બેઠો બોલ્યા કરે એક જ મંત્ર બોલે એવું નથી આ ખૂપની શબ્દ હોય પણ અહીંયા એક જ લખ્યો છે એમાંથી એને સળંગ પુસ્તક વાંચવાનું એને કોઈ ફેરફાર કરવાનો નહીં એને કહેવામાં આવે છે સંહિતા પાઠ સીધી ટેક્સ્ટ જેમ છે એમ વાંચી જાઓ પૂરી થાય બીજી વાર શરૂ કરી દો એ સંહિતા પાઠ એટલે એક વર્ગ આખો આ જ કામ કરતું હોય સંહિતા પાઠ સમજો કે શું બ્રાહ્મણોનું કુટુંબ હોય ને તો એ લોકોને સોંપ્યું હોય કે તમે સંહિતા પાઠ કરજો તો એ બેઠા બેઠા સંહિતા પાઠ સવારે એનો ટાઈમ શરૂ થાય ને ચાલુ કરી દે અને સમય પૂરો થાય સૂર્યાસ્ત પૂરું કરીને સુઈ જાય પાછા હવારે પૂરવા ઉઠીને પેલું કામ એ જ કરવાનું કારણ કે ભૂલી ન જાય આવી રીતે વેદોને સાચવતા સંહિતા પાઠ છે બીજો આવે છે પદપાઠ પદપાઠ શું છે પેલો તો સળંગ બોલે છે પદપાઠ ની અંદર એક એક અક્ષરને જુદા પાડીને બોલવાના દરેક પદોને જુદા પાડીને બોલવા એટલે પદપાઠ શબ્દોને સાચવવા કેટલી મથામણ કરે છે જૂનો માણસ જુઓ તમે એક અક્ષર ખોવાવો નો જોઈએ આપણને તો કંઈ વાંધો જ નથી આખા વેદના વેદ ખોવાઈ જાય ને કંઈ પ્રશ્ન જ નથી મારા પૈસા નો ખોવા જોઈએ મારા ચશ્મા નો ખોવાવો જોઈએ એક અક્ષર માટે કેટલી માથાકૂટ કરે છે ખબર છે ને અક્ષરનો મહિમા જેમ કે પદપાઠી શું કરશે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ મંત્ર છે ને અહીંયા છપાણો નથી વચ્ચે નથી આવ્યો તો પદપાઠી ત્રણ બધા જ શબ્દોને જુદા પાડશે સત્યમ જ્ઞાનમ આમ એનું એટલે એક એક અક્ષરને જુદા પાડે કારણ શું બે અક્ષર ભેગા થાય ને ઉચ્ચારમાં ગડબડ ન થાય ને એટલે બેઠા બેઠા કરતા હોય સ્વતંત્ર આવી રીતે કરવાનું એક જગ્યાએ પાછું આ ન હોય જેને સંહિતા પાઠ સોંપ્યો અને પદપાઠ નહીં કરવાનો ને તો બે ગડબડ કરી નાખે આનું આમાં આવતું રહે નાનું આમાં ટેવ પડી જાય છે ને માણસને એટલે જાણે છે એ લોકો કે એક સરખી ટેવ રે વધારે સારું છે આને પદ પાઠ કહેવાય ત્રીજો ક્રમ પાઠ આ વળી કેવો છે કે દરેક વખતે બીજું પદ પુનરાવર્તિત કરી આગલું પદ જોડવું સમજતા મંત્રના પદોની ગોઠવણી કેવી રીતે કરવી ધારો કે અહીંયા લખી છે પેલો શબ્દ બીજો આ બાર લખ્યા છે ને જે આ બાર નથી પણ પેલો શબ્દ અને બીજો શબ્દ એટલે કોઈ પણ મંત્ર હોય ને પેલા એનો પેલો શબ્દ બોલવાનો પછી બીજો બોલવાનો પણ પછી શું કરવાનું પાછો બીજો બોલવાનો અને ત્રીજો બોલવાનો એટલે એક એક વધારતા જવાનું એટલે બીજો રિપીટ થશે અહીંયા પછી ત્રીજો ને ચોથો બસ એમ બોલતા જવાનું તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ધારો કે આ નો એક મંત્ર છે પણ જો એક ક્રમ પાઠવાળાના હાથમાં હોય તો એ લોકો કેવી રીતે બોલશે સત્યમ જ્ઞાનમ જ્ઞાનમ અનંતમ અનંતમ બ્રહ્મ એટલે શું એકે શબ્દ છૂટે નહીં આ ટ્રેનના ડબ્બાની જેમ બાંધી દીધા આ લોકોને એ મુખપાટથી યાદ રહે ઘણી વાર આપણને થાય ને કે મેં આવી રીતે ગોખ્યું છે એટલે મને બરાબર બોલો છો એ ગોખા ઉપરથી યાદ આવશે આપણને તો ક્રમપાઠી બ્રાહ્મણો આ બધું કામ કરતા આ છે હવે આવે છે જટાપાઠ એ પાઠ છે આ બધા પાઠના જટાપાઠ એટલે રાખે કે એ બધા જે બ્રાહ્મણો હોય ને એ લોકો જટા રાખે પછી એટલે ખબર પડી જાય અમુક પ્રકારની જટા રાખે ને તો આ જટાપાઠી છે પંચ શીખ નામના ઋષિ હતા પાંચ ચોટલીઓ રાખતા એટલે એ સ્કૂલનું નામ છે એટલે પાટિયા રાખવાની ત્યારે વ્યવસ્થા જ નહોતી એટલે ચોટલી જન ખબર પડે કે આ ફલાણી સ્કૂલનો લાગે છે જટાપાઠ એ આપણે અહીંયા જોઈએ છીએ હવે જટાપાઠ એટલે શું હા જટાપાઠમાં કેવું હોય છે અહીંયા ખાલી આમાં જે અક્ષરો લખ્યા ને એ જ અગત્યના છે કે બે બે ના જોડકા ત્રણ વખત બોલવાના કોઈ પણ બે શબ્દો લીધા ને તો એ બે શબ્દોને ત્રણ વાર બોલવાના પણ જે વચ્ચેની વચ્ચે બીજી વખત બોલે ને ત્યારે ઊંધું બોલવાનું એટલે કે આડું ન થઈ જાય દાખલો અહીંયા લઈએ આપણે દાખલા તરીકે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે ને તો એકવાર એમ બોલાય સત્યમ જ્ઞાનમ બીજી વાર જ્ઞાનમ સત્યમ ત્રીજી વાર સત્યમ જ્ઞાનમ આ બે શબ્દો પૂરા થયા આમ અવળહવળ કરવાથી ફાયદો શું થાય એક પણ અક્ષર ખોવાઈ જાય નહીં એટલે કોઈ સ્કૂલમાં કઈ પ્રશ્ન થયો હોય ધારો કે કોઈ આક્રમણ થયું બધાને પતાવી દીધા તો એક જગ્યા હોય ન ચાલે બે ચાર જગ્યા આ બધી વાત ચાલતી હોય જુદી જુદી રીતે પાછી ચાલતી હોય એને જટાપાઠ કે છે એના પછી બીજો આવે છે ઘનપાઠ હવે ઘનપાઠ એટલે શું તો એની અંદર પ્રથમ બે શબ્દો આમાં છપાણું નથી પણ ઘનપાઠ છે ને એ જટાપાટ પાટ કરતા વિચિત્ર છે પેલા બે બેના જોડકા લે પછી ત્રણ ત્રણ અક્ષરો લે અને બે બે ને ઊંધા કરીને ચાલે કઈ વાંધો નહીં ચાલશે વાંધો નહીં હા તો ધારો કે સત્યમ જ્ઞાનમ અનંતમ ત્રણ શબ્દો હોય ને તો ઘનપાઠવાળો શું કરે પેલા બે શબ્દો લે સત્યમ જ્ઞાનમ પછી ઊંધું કરે જ્ઞાનમ સત્યમ પાછું સત્યમ જ્ઞાનમ પછી સત્યમ જ્ઞાનમ અનંતમ ત્રણ પકડે પછી ત્રણમાં સીધો જાય ત્રણમાં ઊંધો આવે પાછો ત્રણમાં સીધો જાય પછી ચોથું પકડે પછી ચારમાં સીધો જાય ચારમાં ઊંધો આવે એક મંત્ર પૂરો કરતા હાંજ પડી જાય નહીં પણ એને એક જ મંત્ર હાચવવાનો હોય કેટલા માણસો રોકી રાખવા પડતા હશે વિચાર કરો આપણને લાગે કે આ બધું શું હવે આટલું ખાલી રોકી રાખું એ કેવું છે કોઈ પણ વૈજ્ઞાનિકને વધારે પગાર કેમ આપીએ છીએ એ વૈજ્ઞાનિક છે એટલે એમ એ વખતના જે માણસોને વેદ સાચવવાનું સોંપ્યું એ બ્રાહ્મણો કહેવાયા એ લોકો બધું તત્વજ્ઞાન સાચવતા હતા એટલે એને કહેવામાં આવે છે ઘનપાઠ આ રીતે છ પ્રકારના પાઠ પ્રસિદ્ધ હતા પરિણામે આવ્યું એક પણ વેદનો મંત્ર જરા પણ પ્રમાદ વગર અત્યારે એમને એમ ગવાય છે જેટલા સચવાણા છે ને એટલા તો પાક્કા થયા અને હવે તો આપણી પાસે સાધનો આવી ગયા છે એટલે હવે રેકોર્ડે થઈ ગયું છે લખાઈ પણ ગયું છે અને કોમ્પ્યુટર આવ્યું અત્યારે ઇન્ટરનેટ ઉપર પણ ચારે ચાર વેદ મુકાઈ ગયા છે ખાલી દુઃખની બાબત એ છે કે જામનગર બાજુના એક નાનકડા ગામડાની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો અને સામવેદ નો જાણકાર આખા ભારતની અંદર એના જેવો કોઈ સામવેદી બ્રાહ્મણ નહોતો આપણે તો જાણીએ છીએ કે આપણે તો આવા બ્રાહ્મણોને જમવા બોલાવીએ કે કોઈ દિવસ એવો હોય પાંચ બ્રાહ્મણોને જમાડવા હોય ત્યારે કોઈ બિચારો થેલી લઈને આવે આપણે ત્યાં અને પછી જમીન પાછો જતો રહે જર્મની થી લોકો આવ્યા અને આખો સામવેદ રેકોર્ડ કરીને લઈ ગયા અને આપણે કંઈ કર્યું નહીં એ ભૂદેવ ધામમાં જતા રહ્યા આટલી દુઃખની બાબત છે આ લોકો સાચવીને ગયા જેમ છે ને કે બાપ પોતે પરસેવાનું પાણી કરે લોહીનું પાણી કરે અને પૈસા ભેગા કરે અને છોકરો એવો પાકે એ બધા પૈસાને ઘર બધું ઉડાડી દેનું એનું અત્યારે કઈક વેદોની હાલત છે ને એવી થાય છે પણ આ બધું જાણીને આપણે કઈક એને સાચવી શકીએ એનો ગૌરવ વધારીએ એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ એટલે જુદા જુદા પાઠો દ્વારા જેમ પેલા છ અંગ હતા એ વેદને સમજવા માટે હતા પછી આપણે આજે બધા પાઠ જોયા ને એ વેદને સાચવવા માટે હતા એવા વેદની કેટલી શાખાઓ પ્રસિદ્ધ હતી એને આપણે જોઈએ નેક્સ્ટ વેદની શાખાઓ મહાભાષ્યકાર પતંજલિ એમને પોતાનો જે ગ્રંથ લખ્યો એની અંદર વેદની શાખાઓ લખી છે અહીંયા ઋગ્વેદ સંખ્યા લખી નથી પરંતુ ઋગ્વેદની એકવીસ શાખાઓ પ્રસિદ્ધ હતી જે પતંજલિ લખીને ગયા છે યજુર્વેદની એકસો ને એક શાખાઓ સામવેદની એક હજાર શાખાઓ અને અથર્વવેદની નવ શાખાઓ પ્રસિદ્ધ હતી વર્તમાન પરિસ્થિતિ શું છે ઓહો કંઈ છે જ નહીં એવું નથી છે પણ આ શું છે આધુનિકનો પ્રશ્ન જ આ છે ને આધુનિકતા બધું ઉડાડી દે છે એટલા કોમ્પ્યુટરે બધું ઉડાડી દીધું વર્તમાન પરિસ્થિતિ હું તમને કહું છું ઋગ્વેદની એકવીસ શાખાઓ હતી એમાંથી એક જ છે અત્યારે એક જ છે યજુર્વેદની એકસો ને એક શાખાઓ હતી એમાંથી પાંચ જ છે સામવેદની એક હજાર શાખાઓ હતી એમાંથી કેટલી હશે ત્રણ ત્રણ અને અથર્વવેદની નવ માંથી બે આટલી બધી એ ઝાઝી લાગે છે હજી આપણને આટલા બધા થોથા થોથાકોણ છે એટલે આટલા બધા લાગે છે આટલું જ વધ્યું છે કેટલું એ લોકો સાચવતા કેવા એ ગ્રંથો હશે કે લોકો સાચવવા માટે પ્રેરતા એમને એમ કોઈ સાચવે એ લોકોને ખબર કંઈક પડી હશે ને કે આ કેમ સાચવવા જેવું છે સમગ્ર મનુષ્ય જાત એ વખતે ભારતની અંદર જન્મ હોય ને એ વેદને ભગવાન સમજે આ ભાવનાઓ એમને પ્રગટ થતી નથી કોઈ એમને પડેલું લખેલું પાન્યું હોય ગુજરાત સમાચાર એને કોઈ સાચવવા માટે જટાપાટ ઘનપાટ ક્રમપાત પટપાત હોય કોઈ કોઈ વ્યવસ્થા છે નહીં કે કઈ શાખામાં તમે આ ફલાણી તારીખનું છાપું સાચવી રાખજો એને છાપવું કહેવાય આને તો નામ જ કેવું સરસ છે વેદ એને સાચવી રાખવા એ લોકોએ પ્રયત્ન કર્યો એટલે વર્તમાન પરિસ્થિતિની અંદર અત્યારે આપણે જોઈએ તો અગિયાર શાખાઓ મળે છે બધી ભેગી કરીએ ને તો ફક્ત અગિયાર શાખાઓ આપણને મળે છે હવે વેદોની સંખ્યા જો આપણે જોવી હોય અત્યારે હાલની પરિસ્થિતિમાં એ આપણે જોઈએ સરસ આ બાજુ વેદના નામ કપાઈ ગયા છે હવે એમાં હાલમાં પ્રાપ્ત થતી વેદ મંત્રોની સંખ્યા તો ક્રમશ આપણે જોઈએ ઋગ્વેદ અત્યારે જે છપાયેલો ઋગ્વેદ છે કેટલા મંત્રો એમાં મળે છે દસ હજાર બસો અને બાવન જે યજુર્વેદ છે એની અંદર ત્રણ હજાર સાતસો ને પંચોતેર મંત્રો હાલમાં ઉપલબ્ધ છે આ બધા પછી સામવેદ ની અંદર એક હજાર આઠસો પંચોતેર મંત્રો અને યજુર્વેદના પાંચ હજાર નવસો અને સત્યોતેર મંત્રો અત્યારે આટલું આપણને પ્રાપ્ત થાય છે એમાંથી સારંગપુર ગ્રંથાલયની અંદર આ ચારેય વેદો આપણી પાસે છે જો કોઈની ઈચ્છા હોય તો એ વેદના દર્શન પણ તમે અહીંયા કરી શકશો કહેવાનું તાત્પર્ય એ છે કે આવા આટલો આપણે ટૂંકમાં વેદનો પરિચય જો આવા આપણા વેદો હતા અને આટલી કાળજીપૂર્વક મેળવીએ છીએ એનું કારણ એ જ છે નેક્સ્ટ આ ચાર વેદોમાં જ આપણા ઉપનિષદો સમાયેલા છે ઉપનિષદો કોઈ જુદું પુસ્તક નથી જે આ ચાર વેદની વાત કરી જેને જતન કરીને સાચવા છે એ ચાર વેદની અંદર જ જ્યાં ત્યાં પોતપોતાના સ્થાન ઉપર આ ઉપનિષદો રહેલા છે એ ઉપનિષદોનો મહિમા હવે આપણે આગળ જોવાના છીએ એ પેલા એક નાની રિસેસ અહીંયા પાડીએ છીએ એક પ્રવચન પૂરું થાય છે બીજા પ્રવચનની અંદર આપણે એ બધી વાતો જોઈશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની